નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કિશોદના અજાબ ગામે પ્રસૂતિ કરવા આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ. ઉપલેટા પંથકમાં ફૂલોની ખેતીને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ખેડૂતોની હાલત કફોડી. અમરેલીના ધારી ગોપાલગ્રામ ખાતે મકાન પર વીજળી પડતા થયું મોટું નુકસાન. અને લોકડાઉનને લઈ આર્થિક સંક્રમણથી પીસાતા દંપતીએ કર્યો આપઘાત. હવે જોઈએ સમાચાર વિગતવાર. કિશોદના અજાબ ગામે પ્રસૂતિ કરવા આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ હતી. કિશોદના અજાબ ગામે કન્યાશાળા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી પ્રસૂતિ માટે અજાબ આવી ત્યારબાદ તેને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડતા સારવાર માટે કિશોદ લઈ જવામાં આવી હતી, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવતા પોલીસ તંત્ર આરોગ્ય વિભાગની ટીમ 108 સાથે કન્યાશાળા વિસ્તારમાં દોડી ગયા હતા અને મહિલાને સારવાર માટે ખસેડી તંત્ર દ્વારા વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક તરફ જ્યારે કેશોદ તાલુકામાં કોરોનાના કેસ વધતા જાય છે, તો બીજી તરફ વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી રહ્યા છે અને લોકો પણ માસ્ક વગર આંટા ફેરા કરતા નજરે પડી રહ્યા છે. તો વધુમાં જાણવા મળ્યું હતું કે રાત્રિના સમયે યુવાનો પણ રખડતા જોવા મળે છે, ત્યારે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠવા પામી છે. આજે અજાબ ગામે બાર ગામથી આવેલ એક પ્રસૂતિ કરવા માટે આવેલ મહિલાને કોરોના પોઝિટિવ આવતા તંત્રએ એ વિસ્તારને સીલ કરેલો છે. જ્યારે આજે ગામની સ્થિતિ જોતા મોટાભાગના લોકો બેગાળજી જણાઈ રહ્યા છે. લોકો માસ્ક પહેરતા નથી, કામમીના બજારમાં આટા મારે છે. આ માટે તંત્રએ પગલાં ભરવા જોઈએ અને લોકોએ પણ સાવચેત રહી અને કોરોના સામે સાવધાની અપનાવવી જોઈએ. અયોધ્યામાં રામભૂમિની શિલાન્યાસ મહોત્સવની ઉજવણી ધોરાજીમાં કરવામાં આવી હતી. આજે અયોધ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે આજે અયોધ્યામાં જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું, ત્યારે ધોરાજીમાં પણ રામભૂમિની શિલાન્યાસ મહોત્સવની ઉજવણી બાવલાચોક ખાતે જનતા યુવા ગ્રુપ દ્વારા ફટાકડા ફોડી કરવામાં આવી હતી. સમગ્ર ધોરાજીમાં જનતા યુવા ગ્રુપ દ્વારા લાલ ધ્વજ, ભગવાન રામના પોસ્ટર શણગાર કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અમરેલી સહિત અનેક જગ્યાએ માછીમારો દ્વારા દરિયાઈ દેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. માછીમારો ભાઈઓ રાત દિવસ દરિયામાં કામ કરતા જતા હોય છે, એટલે એમ કહી શકાય કે તેઓને દરિયાનો પોતાના દેવ માને છે, જેથી દર વર્ષે નાળિયેરી પૂર્ણિમાના દિવસે માછીમારો અને માછીમારોના અધ્યક્ષ સાથે સંકળાયેલ લોકો દરિયાદેવની પૂજા કરે છે. ત્યારે આ વર્ષે પણ નાળિયેરી પૂર્ણિમાના દિવસે અમરેલીના જાફરાબાદમાં માછીમારો તેમજ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ સરકારની ગાઈડલાઈનને ધ્યાને રાખી દરિયાદેવની પૂજા અર્ચના કરી નાળિયેરનું વિસર્જન કર્યું હતું અને દરિયાદેવ પોતાના પરિવારનો તથા જાફરાબાદના લોકોની હંમેશા રક્ષા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. મારું નામ કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી. હું ખારવા સમાજ માછીમાર વોટેશનનો પ્રમુખ છું. મેં અમરેલી જિલ્લા માછીમારસંઘના કનૈયાલ છું. અમારા માછીમાર સમાજમાં વર્ષોની બાપદાદા વખતની પરંપરા એવી છે કે દરિયા પૂજન બળ્યો રક્ષાબંધન કરી દરિયાનું પૂજન કરી ત્યાર પછી દરિયો ખેડવાનો માછીમારી કરવાની. આજના દિવસે તમામ માછીમારો તમામ બોટ માલિકો દરિયા પૂજન કરશે, પરંતુ આ કોરોના એક સાથે વર્ષોની પરંપરા પ્રમાણે એક સાથે શોભાયાત્રા રૂપે અમે નીકળતા હજારોની સંખ્યામાં, પરંતુ આ કોરોનાના કેળમાં અને ડિસ્ટન્સ રાખવાના કારણે અમારા સમાજની અંદર અમે નક્કી કરેલું છે કે ભાઈ પોતપોતાની રીતે જે બોટ માલિકો છે પોતપોતાની રીતે બબે ત્રણ ત્રણ બોટના માણસો છે એ દરિયા પૂજન કરે. અને આવી રીતના અત્યારે દરેક બોટ માલિકો બધી બાજુથી દરિયા પૂજન કરી રહ્યા છે અને દરેક બોટો આ બોટો રાતના ફિશિંગ કરવા માટે હવે આજથી શરૂ થશે. અને બહેનો આજે દરિયાદેવને એવી પ્રાર્થના કરે કે હે દરિયાદેવ, અમારા દીકરાનો પતિનો પિતાનો 12 માસ 8 મહિના સુધી 10 મહિના સુધી ફિશિંગ ચાલે ત્યાં સુધી એમની રક્ષા કરજો. ઉપલેટા પંથકમાં ફૂલોની ખેતીને કોરોનાનું ગ્રહણ લાગતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને એક બાદ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક લોકડાઉનના કારણે ફૂલોની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
હાલ કોરોનાની મહામારીને લઈ સરકારના આદેશ મુજબ અનેક ધાર્મિક સ્થળો પર જવાની મનાઈ છે, ત્યારે ફૂલો વેચાતા નથી જેથી ફૂલોની નિકાસ બંધ થવા પામી છે. ખેડૂતે એક વીઘા દીઠ વાવણીમાં 30,000 થી 35,000 રૂપિયા જેટલો ખર્ચ પણ કરી નાખ્યો, પરંતુ ઉત્પાદનમાં ખર્ચ પણ નીકળે એવી સ્થિતિ નથી. ગત વર્ષથી ભાવ મળી રહ્યા છે, ગત વર્ષની સરખામણીએ આમ જોઈએ તો માત્ર 40% જ ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે 1 કિલો ગુલાબના ફૂલ બજારમાં 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા, જે ઘટી આ વર્ષે 30 રૂપિયા થઈ જવા પામ્યા છે. ત્યારે લોકડાઉનને ખેડૂતોની દશા બગાડી નાખી છે અને ખેડૂતોની આર્થિક સંક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગણી ખેડૂતોમાંથી ઉઠવા પામી છે. મારું નામ જાફર હાજીભાઈ કુરેશી, ઉપલેટા તાલુકામાં ઉપલેટા જ ગામમાં અમારું ખેતર છે. અમે ઘણા વર્ષોથી ફૂલના ધંધા સાથે સંકળાયેલા છીએ, પણ આ કોરોના મહામારીના હિસાબે અમારે બહુ જ ફૂલની માલનો નિકાસ નથી થતો, જેથી અમને બહુ જ તકલીફ પડે છે. અને પ્લસ અમારે લેબર ચાર્જ પણ એટલું જ રહીએ છીએ, અને આ ફૂલના ધંધામાં દવા ખાતરનું પણ અલગ જ આખો હિસાબ હોય છે, જેથી અમને વધારે તકલીફ પડે છે અને નુકસાની બહુ મોટા પાયે આમ કહી તો હાલે. દર વર્ષે અમારે ખર્ચ તો આમાં લેબર ચાર્જ પણ વધારે લાગે, એટલે 1,000 રૂપિયા પર ડે લેબર ચાર્જ લાગે, પ્લસ દવાયું ખાતરું નેંદામણ આ બધું લાગતું હોય છે. ને દર વર્ષે 100 રૂપિયાની આસપાસ ભાવ રહીએ છે કિલોના, પણ આ વખતે 30 થી 35 રૂપિયા જેવું જ ભાવ રહીએ છે કિલો. અમે ફૂલની ખેતી આજ વર્ષોથી કરી રહ્યા છીએ, અને જે કમોસમી વરસાદના કારણે પહેલાં નુકસાની આવેલ છે, પછી આ જે COVID-19 કોરોના મહામારીના કારણે પાછી નુકસાની આવેલ છે, અને અત્યારે ફૂલ વરસાદ હોવાના કારણે આ ત્રીજી વખત અમને નુકસાની આવેલ છે. કારણ કે અત્યારે ધાર્મિક સ્થળો બંધ હોવાના કારણે શ્રાવણ મહિનાના હિસાબે બંધ છે, એમાં બહુ મોટી નુકસાની આવેલ છે. કારણ કે ફૂલોની જાવક છે નહીં અત્યારે, અને ફૂલો ઉપર માઠી અસર છે અત્યારે. અત્યારે જે ઝાડ હોય છે ફૂલોના, એ કાળા પડી ગયા છે વધારે વરસાદના કારણે, એટલે એ બરી ગયા છે. જોકે કથાકાર મોરારીબાપુના સમર્થનમાં પદયાત્રાએ નીકળેલ પદયાત્રી માંગરોળ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. કથાકાર મોરારીદાસ હરિયાણીએ એક કથામાં કૃષ્ણ અને બલરામ વિશે ટિપ્પણી કરવા મામલે ભારે હોબાળો થવા પામ્યો હતો, જેને લઈ મોરારીબાપુ દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા મંદિરે ગયા હતા. પરંતુ ત્યાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ ઉપર હુમલો કરતા ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, તેમજ અમુક લોકો દ્વારા ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આહિર યુવાન સંજય ચેતરિયાએ દ્વારકા પબુભા માણેકના ઘર સામે કાળો વાવટો લગાવી વિરોધ કરવા માટે કોડીનારના બોડીદર પાસે આવેલ દેવાયત બોદરના મંદિરે દર્શન કરી પદયાત્રાએ નીકળી પડ્યા છે. ત્યારે આ યુવાન માંગરોળ ખાતે પહોંચતા માંગરોળ આહિર સમાજના યુવાનો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ આહિર સંજય ચેતરિયા છે. 1 મહિનાથી ઉપરના સમય પહેલાં દ્વારકાની અંદર આહિર સમાજની માંગ હતી કે મોરારી બાપુ જે એનાથી અપશબ્દો અમુક એવા બોલાઈ ગયા તેની માફી માંગે. ત્યારે મોરારી બાપુ જ્યારે આહિર સમાજની માંગણીથી દ્વારકા આવ્યા હતા, ત્યારે ત્યાંના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ત્યાં અચાનક આવી ગયા અને તેણે મોરારી બાપુ અને આહિર સમાજના આગેવાનનું અપમાન કર્યું હતું. એ વિષય ઉપર અમે 1 મહિનાથી માંગ કરી રહ્યા છીએ કે પબુભા માણેક માફી માંગે, કારણ કે આ આહિર સમાજના આશરાધર્મનો સવાલ છે, આ આહિર સમાજની અસ્મિતાનો સવાલ છે. એટલા માટે અમારા પૂર્વજોએ આશરાધર્મ માટે બલિદાનો આપ્યા છે અને બલિદાનો ઉપર અત્યારે કાળી ટીલી લાગી છે, અને કાળી ટીલીને દૂર કરવા માટે હું કાળો ઝંડો લઈને અમારા દેવાયત બાપુ બદરના બળીદરથી નીકળ્યો છું ચાલીને, 325 કિલોમીટરનો રૂટ કાપી અને પબ્બા માણેકના ઘરે કાળો ઝંડો મારવા માટે જઈ રહ્યો છું. કાગવાડનું ખોડલધામ મંદિર 9 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપીથી ફેલાઈ રહ્યું છે, તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આવતા તહેવારોમાં લોકોની ભીડ એકઠી ન થાય અને કોરોના સંક્રમણથી બચી શકે તે માટે અનેક મંદિરો બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે કાગવડ ખાતે આવેલ સમસ્ત લેઉવા પટેલના આસ્થાનું કેન્દ્ર શ્રી ખોડલધામ મંદિરના દ્વારા આગામી 9 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે, અને આ સમય દરમિયાન કોઈપણ ભક્તોએ મંદિર પરિસરમાં નહીં આવવા અપીલ કરવામાં આવી છે. સમય બાદ સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો મંદિરમાં દર્શનાર્થે આવી શકશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
નિલેશ માથુકિયા, કેમ્પસ ઇન્ચાર્જ ખોડલધામ ટ્રસ્ટ. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તારીખ 9 ઓગસ્ટથી તારીખ 16 ઓગસ્ટ સુધી મંદિર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. હાલમાં તહેવારો નજીક આવતા હોય, ખોડલધામ મંદિરમાં દર્શનાર્થીઓનો ભારે ઘસારો હોય, કોરોનાનું સંક્રમણ વધુ હોય, આ નિર્ણય લેવાયેલ છે. અને ખોડલધામ મંદિરમાં જે રોજની 2 ધજા ચડે છે, તે રજાના દિવસોમાં માતાજીની ધજા ઓનલાઈન વિધિ દ્વારા દર્શનાર્થીઓ ચડાવી શકશે, જેની સર્વ ભક્તજનોએ નોંધ લેવી. જય માં ખોડલ. અમરેલીના ધારી પંથકમાં વીજળી પડતા મકાનને મોટું નુકસાન થવા પામ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી પંથકમાં ગઈકાલે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો, તો અમરેલી પંથકમાં અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવો બનવા પામ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગોપાલગ્રામમાં એક મકાન ઉપર વીજળી પડતા ઘરમાં રહેલ ટીવી, ગરગંટી, પંખા સહિત અનેક ઇલેક્ટ્રિક યંત્રો બળી અને ખાખ થયા હતા, જેથી મકાન માલિકને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ ન થતા તંત્ર સહિત લોકોએ હાશકારો લીધો હતો. જય વાડદરિયા. અમારું ગામ ગોપાલગ્રામ. અમારા ગામમાં વીજળી પડવાથી અમારા ઘરમાં નુકસાની થઈ છે, જેમ કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન બગડી ગયા, એક દિવાલ ઉપર પડતા તેમાં છેદ પણ થઈ ગયા છે, એવી ઘણી ખરી નુકસાની થઈ છે. અમીરગઢ તાલુકાના ધનપુરા ગ્રામ પંચાયતમાં આદિવાસીઓને જીવીબી દ્વારા એસ્ટિમેન્ટની ચૂકવણી છતાં વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી. પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગ્રામ પંચાયતના સાયબાભાઈ વાજાભાઈ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસીઓ પોતાના મકાનો છૂટા છવાયા બનાવે છે, ત્યારે આદિવાસી ભાઈએ પોતાના ઘરે અનાજ દળવા ઘંટીનું વીજ કનેક્શન માટે ઇકબાલગઢ વિદ્યુત બોર્ડમાં ફોર્મ ભર્યું હતું અને બોર્ડ દ્વારા સર્વે કરી વીજ કનેક્શનની મંજૂરી દ્વારા સાયબાભાઈના કહેવા પ્રમાણે 18,108 રૂપિયા ચૂકવેલ અને જેઈબી દ્વારા રસીદ પણ આપવામાં આવી છે. છતાં પણ આજ દિવસ સુધી જેઈબી દ્વારા સાયબાભાઈને વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી. આ વાતને 2 વર્ષ વીતવા છતાં સાયબાભાઈને વીજ કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે તમે ગામ તળમાં વસવાટ નથી કરતા, તેથી વીજ કનેક્શન મળશે નહીં, એવું કહી અને ઉડાવ જવાબ આપી દીધો હતો. ત્યારે જેઈબીની તાનાશાહી સામે સાયબાભાઈએ રોષ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તેવી માગણી સાયબાભાઈએ કરી છે. આપણે અમારે જે આ લાઇટનું કનેક્શન ભર્યું એટલે 2 વર્ષ જેવા થઈ ગયા છે. 2 વર્ષ જેવા થઈ ગયા હોય એટલે કોઈ આઈનાનો નીકળ આવેલ નથી. હું ધામધોળ કરતો પણ એ લોકો કહેતા કે મેં ગામતેળમાં આવતા નથી એટલે તે મને લાઇટ મળે નહીં. મેં 18,108 રૂપિયા જેવું એસ્ટિમેટ આવ્યો, 2 વર્ષ ઉપર થઈ ગયું છે. એ લોકો કહે છે ગામતેળમાં નથી વેચવાટ કરતા એટલે તે મને ઘંટી ના મળે, આવે તો 2 લાખ રૂપિયા ભરવા પડે. લોકડાઉન ને લઈ આર્થિક સંકડામણથી પીસાતા દંપતીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લાંબા સમયનું લોકડાઉન કરવામાં આવ્યું હતું અને લોકડાઉન કરાતા તમામ ધંધા રોજગાર બંધ થઈ જતા અનેક લોકોની હાલત કફોડી બની છે. તો વાત કરીએ જેતપુરના એક દંપતીની કે જેઓ ગુજરાતી વાડીમાં રહેતા હતા અને પતિ અલ્પેશભાઈ ભરતભાઈ કનૈયા મેંગો માર્કેટમાં ભગવતી ઓઝરી નામની દુકાન ચલાવતા હતા અને છેલ્લા ઘણા મહિનાથી તેઓનો ધંધો બરાબર ચાલતો ન હતો. તેમાં લોકડાઉન આવતા દુકાન લાંબા સમયથી બંધ જેવી હાલતમાં હતી, જેને લઈ અલ્પેશભાઈની આર્થિક હાલત ખરાબ થઈ જઈ હતી, જેને લઈ દંપતી પોતાના ઘરે દેવી ઝેરી દવા પી અને બહાર નીકળી ગયા હતા અને બાદમાં જેતપુરના જૂના ભાદરના પુલ ઉપર દવા પી અને અર્ધમૃત હાલતમાં મળી આવતા લોકો દ્વારા દંપતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેઓની હાલત વધુ ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓના મૃત્યુ થયા હતા. તો પરિવારના જણાવ્યા પ્રમાણે અલ્પેશભાઈએ ધંધો વધારવા માટે માર્કેટમાંથી મોટી રકમ વ્યાજે લીધી હતી અને લોકડાઉનના કારણે પૈસાની ચૂકવણી ન થતા વ્યાજખોરોનો ત્રાસ વધતા બંને પતિ પત્નીએ આ પગલું ભર્યું હોવાની વાત પરિવારે કરી હતી. તો પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે, ત્યારે આ આત્મહત્યા પાછળનું કયું કારણ સામે આવશે તે જોવાનું રહ્યું છે. મારું નામ છે વિકાસ કનૈયા અને આ જે બનાવ બન્યો છે એ મારો નાનો ભાઈ હતો. ગઈકાલે રાત્રે 10:30 થી 11 ની સમયગાળો હશે કે જેતપુરના જૂના રેલવે પુલ પાસે એને દવા પીધેલ હાલતની અંદર મળેલા હતા અને એક મારો ફ્રેન્ડ હતો એણે એને 108માં બેસાડી અને અહીંયા
સરકારી હોસ્પિટલે જેતપુરની સરકારી હોસ્પિટલે પહોંચાડ્યા અને પછી મને કોલ કર્યો કે ભાઈ તારા ભાઈ સાથે આવો બનાવ બહેનો છે તો ફટાફટ આવી જા. હું અહીંયા આવી ગયો ત્યારે મને અહીંયા સરકારી હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા અમારે રીતે આ કેસ સોલ્વ નહીં થાય, તમે કોઈ સારા એમડી ડૉક્ટરને બતાવો. એટલે એના માટે થઈને અમે રૈયાણી હોસ્પિટલમાં ગયા. તો રૈયાણી હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન એનું 3:30-4 વાગ્યાની દરમિયાન બંને હસબન્ડ વાઈફનું મૃત્યુ થઈ ગયું હતું. પણ એ સરમિયાન જ્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે નાના ભાઈ સાથે વાત કરી અમે અવારનવાર કે ભાઈ ત્યાં પગલું શા કારણે ફેર્યું છે, તને શું પ્રોબ્લેમ હતો? તો એનું કહેવાનું એવું થયું કે ભાઈ એણે 14.5-15 લાખ રૂપિયા જેવું બજારમાંથી ઇન્ટરેસ્ટ ઉપર લીધું હતું અને એની અંદર 17-18 માણસો છે અને એ બહુ હાઈ વ્યાજથી લીધું હતું કે જે 5% થી માંડીને 20% સુધી વ્યાજખોરો હતા. અને છેલ્લે તો એક વ્યક્તિનું એણે એવું કીધું કે ભાઈ 4 મહિનાનું વ્યાજ એને 80,000 રૂપિયા આપવાનું થાય છે. એનું ઘર છે આપણે ગુજરાતીની વાડીમાં અને ત્યાંથી જ લગભગ દવા પીને નીકળાતા, કારણ કે સવારે અમે જ્યારે પીએમ માટે થઈને એના ફોટા અને આધાર કાર્ડ લેવા માટે થઈને નાનો ભાઈ જ્યારે મારો નાનો ભાઈ ઘરે ગયો હતો ત્યારે એણે ત્યાં 2 ગ્લાસ પણ જોયેલા છે. જે ગ્લાસની અંદર મિક્સ કરીને એ લોકોએ ઝેરી દવા પીધેલી છે. ના, અત્યારે સુસાઇડ નોટ કે એવું કાંઈ નથી મળેલું સાહેબ, પણ એનું કહેવાનું એવું હતું કે ભાઈ એણે જેની પાસેથી જેટલા પર્સન્ટે વ્યાજે પૈસા લીધેલા છે ને એણે એની શોપ ચાલે છે ભગવતી હોઝિયરી કરીને વિશાલ મેગામોલની નીચે, એની પાસે બધું નોટ ડાઉન કરેલું છે. એટલે એની અંદર હવે હું જોઉં પછી ખ્યાલ પડે કે ભાઈ કયા માણસ પાસેથી કેટલા ટકે એણે વ્યાજે પૈસા લીધેલા છે. જેતપુર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ભરતભાઈ કનૈયા તથા તેમના પત્ની છાયાબેન બંને જણા આર્થિક સંક્રમણના કારણે બંને પોતાની મેળે ઝેરી દવા પી આત્મહત્યા કરેલાનું જાહેરાત તેમના ભાઈ શ્રી વિકાસભાઈ ભરતભાઈએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આપેલ છે, જે અનુસંધાને એડી નંબર 63/20 CRPC કલમ 174 મુજબ હાલમાં તપાસ PSI સાહેબ શ્રી ખરાડી સાહેબનામાં કરી રહ્યા છે અને આ બાબતે હજુ તપાસની કાર્યવાહી ચાલુમાં છે. અને જે કંઈ હાલમાં તો એડી દાખલ કરીને છે, ચાલુ તપાસ કરેલી છે. જો આમાં બીજો એમાં આર્થિક સંક્રમણના કારણે ટેન્શનમાં આવી અમે એમના ભાઈએ જાહેરાત કરેલી છે, જો આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને એમાં જે કંઈ ગુનાહિત અથવા તો કોઈ બાબતે કોઈની સંડોવણી કે એવું કંઈક તપાસ દરમિયાન ધ્યાન પર આવશે તો તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તો એમના ભાઈએ જે કંઈ જાહેરાત કરેલી છે એના આધારે તપાસ ચાલુ છે અને એવું હાલમાં તો હજુ તપાસની કાર્યવાહી ચાલુ છે. એમના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવશે અને આ અંગે FSLને સાથે રાખી પદનામું પણ કરવામાં આવશે. એ વખતે જે તે કંઈ હશે તે જે તે વખતે તપાસને અંતે ખબર પડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કિશોદના અજાબ ગામે પ્રસૂતિ કરવા આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ. ઉપલેટા પંથકમાં ફૂલોની ખેતીને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ખેડૂતોની હાલત કફોડી. અમરેલીના ધારી ગોપાલગ્રામ ખાતે મકાન પર વીજળી પડતા થયું મોટું નુકસાન. અને લોકડાઉનને લઈ આર્થિક સંક્રમણથી પીસાતા દંપતીએ કર્યો આપઘાત. તો આ તાજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.